विद्यार्थी मित्रों, सेंट जेवियर्स प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण में हूँ चौला मिस आप सबनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, अपने धोरण 8 विषय गणित में प्रकरण नंबर 12 घात अने घातांक विषय नो अभ्यास करीशु। विद्यार्थी मित्रों, तमे सब जानो छो के अपने धोरण 7 में घात अने घातांक विषयनो अभ्यास करीने आव्या छे, जेमां आपणे अमुक नियमोनुं पालन केवी रीते करवुं ते शीख्या हता। तो आजे एनुं थोड़ुं आपणे पुनरावर्तन करी लईए। पहेलो नियम आपणे जोईए तो कोई पण आधार एनी साथे कोई पण घातांक जोडायेलो होय अने ए बन्ने वच्चेनो ગુણાકારનો સંબંધ રચાયેલો હોય તો આપણે એ નિયમનું પાલન કેવી રીતે કરવું તે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલો નિયમ જોઈએ। હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે x ની 15
ઓછા x ની 2 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x ને 15 વખત ગુણીએ અને પછી છેદમાં x ને આપણે 2 વખત ગુણીએ અને પછી છેદ કરીએ એના કરતાં આપણે સીધું આમ જ લખીએ કે x ની 15 ઘાત છેદમાં x ની 2 ઘાત જો આધાર સરખા અને ભાગાકાર આપેલો છે તો ઘાત ની બાદબાકી એટલે કે x ની 15 ઓછા 2 બરાબર x ની 13 ઘાત એવું આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ હવે આપણે ત્રીજો નિયમ જોઈએ a ની m ઘાત અને કૌંસ ની બહાર n ઘાત આપેલી છે એટલે કે આધાર 1 દર્શાવેલો છે અને ઘાત અહીંયા 2 ઘાત દર્શાવેલી છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 આધાર અને એનો એક ઘાતાંક આપેલો છે અને કૌંસ ની બહાર એક બીજો ઘાતાંક આપેલો છે એટલે કે અહીંયા આપણે એમ કહી શકીએ કે આધાર 1 છે અને ઘાત 2 આપેલી છે તો એ બંને ઘાતનો આપણે ગુણાકાર કરીશું એના માટેનું એક ઉદાહરણ જોઈએ કે x ની 2 ઘાત અને 12 કૌંસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસ ની અંદર x ની 2 ઘાત આપેલી છે એવું આપણે કેટલી વખત ગુણીશું 3 વખત તો x ની 2 ગુણ્યા x ની 2 ગુણ્યા x ની 2 હવે જો વિદ્યાર્થી મિત્રો આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો એટલે કે x ની 2 વત્તા 2 વત્તા 2 એટલે કે x ની આપણને 6 ઘાત મળે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આનો સીધે સીધો ઉપયોગ આપણે ઘાતના નિયમનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે x ની 2 ની પાવર 3 ઘાત દર્શાવેલી છે તો x ની 2 ગુણ્યા 3 બરાબર x ની 6 ઘાત મળે છે તો આપણને આ નિયમ સરળ પડે છે કદાચ આપણી પાસે કોઈ મોટી રકમ હોય ધારો કે એક રકમ લખીએ કે x ની 7 અને n ની 4 તો x ની 7 ઘાત એવું આપણે 4 વખત લખીએ x ની 7 x ની 7 x ની 7 અને x ની 7 અને પછી આધાર સરખાને ઘાતનો સરવાળો કરીએ તો આપણે ગણતરી વધી જાય છે પરંતુ જો ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો આધાર 1 અને ઘાતાંક તરીકે 2 દર્શાવેલા છે અને એનો સીધો જ ગુણાકાર કરીએ એટલે કે x ની 7 ગુણ્યા 4 લખીએ તો x ની 28 સાચો 28 એવું આપણને પરિણામ મળે છે હવે આપણે ઘાતાંકનો ચોથો નિયમ જોઈએ કે કોઈ પણ એક ચલ છે a અને એની m ઘાત દર્શાવેલી છે અને કોઈ પણ એક ચલ b છે એની પણ m ઘાત દર્શાવેલી છે એનો મતલબ એવો થાય છે કે a અને b ની બંનેની એક જ સરખી ઘાત આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એને a b ની m ઘાત તરીકે દર્શાવી શકીએ છીએ એટલે એક ઉદાહરણ જોઈએ કે x ની 3 ઘાત ગુણ્યા y ની 3 ઘાત એટલે કે અહીંયા ચલ જે બતાવેલા છે x અને y અને એટલે કે આધાર સરખા નથી પરંતુ ઘાતાંક બંનેના સરખા છે તો બંને આધારના એક સરખા ઘાતાંક છે એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો અને એની ઘાત આપણે દર્શાવીએ છીએ એટલે કે x ગુણ્યા y ની 3 ઘાત હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે m ની p ઘાત ગુણ્યા n ની p ઘાત એટલે કે અહીંયા ચલ તરીકે m દર્શાવેલો છે અને n દર્શાવેલો છે બંનેની p ઘાત છે તો આપણે આમ લખી શકીએ કે m n ની p ઘાત હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાથે સાથે પાંચમો નિયમ પણ જોઈએ કે a ની 0 ઘાત બરાબર 1 a ની 0 ઘાત બરાબર 1 કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે કે આપણે એક જ લખી શકીએ તો એનું આપણે બીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો x ની શૂન્ય ઘાત તો પણ 1 લખાય y ની શૂન્ય ઘાત તો પણ આપણે 1 લખી શકીએ છીએ એવી જ રીતે 5 ની શૂન્ય ઘાત તો પણ 1 અને ધારો કે હું 1000 લખું તો પણ એની શૂન્ય ઘાત બરાબર આપણે 1 એવું દર્શાવી શકીએ છીએ આથી આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત લખવામાં આવે તો એનું પરિણામ આપણને 1 મળે છે ઘાતાંકનો છઠ્ઠો નિયમ જોઈએ a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત બરાબર a છેદમાં b બંનેની m ઘાત
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચલ તરીકે એ દર્શાવેલું છે તેમજ અહીંયા ચલ તરીકે બી દર્શાવેલું છે બંનેની એમ ઘાત છે એટલે કે ચલ અલગ અલગ છે પરંતુ બંનેની ઘાત એક સરખી છે તો હમણાં જ આપણે જોયું કે ચલ સરખા હોય તો આપણે ઘાતનો સરવાળો કરતા હતા પરંતુ અહીંયા ચલ અલગ અલગ છે અને ઘાત સરખી છે તો આપણે બંને ચલની ઘાત તરીકે દર્શાવી શકીએ છીએ હવે આપણે એક ઉદાહરણ જોઈએ x ની 7 ઘાત છેદમાં y ની 7 ઘાત એટલે કે x ના છેદમાં y ની 7 ઘાત અથવા તો આપણે બીજું ઉદાહરણ જોઈએ કે x ની 5 ઘાત છેદમાં y ની 5 ઘાત તો આપણે x ના છેદમાં y ની 5 ઘાત એવું આપણે દર્શાવી શકીએ છીએ હવે આપણે ઋણ પૂર્ણાંક ઘાતાંક વિશે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે કોઈ પણ ચલની જે ઘાત જોઈ એ ઘાત આપણે ધન પૂર્ણાંક તરીકે દર્શાવતા હતા પરંતુ હવે જે આપણે ઋણ પૂર્ણાંક ઘાતાંક વિશે શીખવા જઈ રહ્યા છીએ એમાં આપણે કોઈ પણ ઘાત દર્શાવેલી હોય એને ઋણ ઘાત તરીકે કેવી રીતે દર્શાવી એનો અભ્યાસ આપણે કરવાનો છે તો પહેલું આપણે અહીંયા નિયમ શીખીશું કે એની એમ ઘાત હોય એને આપણે ઋણ ઘાત તરીકે કેવી રીતે દર્શાવાય તો એની એમ ઘાતને આપણે એકના છેદમાં એની માઇનસ એમ ઘાત એવી રીતે આપણે એને દર્શાવીશું જો વિદ્યાર્થી મિત્રો આપણે એક પહેલા એનું સાદું ઉદાહરણ જોઈએ કે x ની 3 ઘાત બરાબર તો આપણે x ની જે 3 ઘાત છે એને આપણે 1 ના છેદમાં x ની માઇનસ 3 ઘાત તરીકે દર્શાવી શકીએ હવે આ આપણે કેવી રીતે લખ્યું તો અહીંયા આપણે હમણાં જ શીખ્યા કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે આપણે એને 1 દર્શાવીએ છીએ હવે અહીંયા આપણી પાસે ચલ તરીકે x છે તો અહીંયા હું 1 બરાબર x ને 0 ઘાત લખી શકું એટલે કે જો આપણે અહીંયા જે પૂર્ણાંક સંખ્યા 1 દર્શાવેલી છે એમાંથી આપણે એની જગ્યાએ x ની 0 ઘાત લખી શકીએ છીએ કારણ કે હમણાં જ આપણે શીખ્યા કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત લખવામાં આવે તો એને આપણે 1 વડે દર્શાવીએ છીએ હવે આપણે પાસે અહીંયા 1 ના છેદમાં x ની માઇનસ 3 લખીએ છીએ એટલે કે x ની જગ્યાએ x ની 0 ઘાત અને અહીંયા x ની માઇનસ 3 ઘાત એટલે કે x ની 0 અને અહીંયા x ની માઇનસ 3 ઘાત છે એ છેદમાં છે એટલે કે જ્યારે એને અંશમાં દર્શાવવાની હોય તો આપણે એને પ્લસ 3 તરીકે દર્શાવીએ એટલે કે x ની 3 ઘાત છે એવું આપણે દર્શાવી શકીએ છીએ એટલે કે x ની 3 ઘાતની જગ્યાએ 1 ના છેદમાં x ની માઇનસ 3 ઘાત આપણે દર્શાવીએ છીએ હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 2 ની 5 ઘાત તો આપણે એને કઈ રીતે દર્શાવીશું ઋણ ઘાતાંક તરીકે તો આપણે એને 1 ના છેદમાં 2 ની માઇનસ 5 ઘાત તરીકે દર્શાવીશું એનાથી ઉલટું કે જો કોઈ પણ ચલની કે અચલની ઋણ ઘાત હોય તો એને 1 ના છેદમાં એ જ ચલની આપણે ધન ઘાત દર્શાવી શકીએ ધારો કે અહીંયા મેં લખ્યું કે x ની માઇનસ 7 ઘાત તો આપણે 1 ના છેદમાં x ની 7 ઘાત તરીકે દર્શાવી શકીશું અથવા બીજું ઉદાહરણ પણ જોઈએ આપણે કે x ની 5 ઘાત હોય તો આપણે 1 ના છેદમાં x ની માઇનસ 5 ઘાત દર્શાવીશું અને x ની માઇનસ 5 ઘાત દર્શાવેલી હોય તો 1 ના છેદમાં x ની પ્લસ 12 ઘાત દર્શાવીશું જ્યારે પ્લસ દર્શાવવાનું હોય ત્યારે આપણે પ્લસ ની નિશાની દર્શાવતા નથી હવે આપણે વિસ્તૃત ઘાત સ્વરૂપ જોઈએ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં તમે ઘાત સ્વરૂપ વિશેનો અભ્યાસ કર્યો પરંતુ તમે જે છઠ્ઠા અને સાતમા ધોરણમાં કોઈ પણ આપેલી સંખ્યા હોય અને એનું વિસ્તૃતીકરણ કેવી રીતે કરવું તે તમે શીખ્યા હતા એનું આપણે અત્યારે થોડું પુનરાવર્તન કરીએ અહીંયા તમને એક રકમ દર્શાવેલી છે 1425
એને આપણે આવી રીતે લખી શકતા હતા કે એક એ હજારના સ્થાનમાં છે, ચાર એ સોના સ્થાનમાં છે, બે એ દસના સ્થાનમાં છે અને પાંચ એ એકમના સ્થાનમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમ લખી શકીએ કે એક ગુણ્યા હજાર એટલે દસ ની ત્રણ ઘાત વત્તા ચાર ગુણ્યા દસ ની બે ઘાત વત્તા બે ગુણ્યા દસ ની એક ઘાત પાંચ ગુણ્યા એક ની જગ્યાએ શું લખી શકાય? એને દસ ના સ્વરૂપમાં જ આપણે દર્શાવવું છે. તો આપણે એને દસ ની શૂન્ય ઘાત દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. ત્રણ હજાર ચારસો ને અઠ્યોતેર પોઈન્ટ ત્રેવીસ. તો આપણે આને ત્રણ કૌંસમાં હજાર વત્તા ચાર ને આપણે સો વડે ગુણીએ, સાત ને આપણે દસ વડે ગુણીએ, આઠ ને આપણે એક વડે ગુણીએ. હવે અહીંયા દશાંશ ચિહ્ન પછી ત્રેવીસ છે, તો આપણે એમ લખી શકીએ કે બે કૌંસમાં એકના છેદમાં દસ વત્તા ત્રણ કૌંસમાં એકના છેદમાં સો. એટલે કે આપણે જ્યારે પહેલા ચિંતા કરતા કે આપણે બે એ દશાંશના સ્થાનમાં છે, જ્યારે ત્રણ એ સત્રાંશના સ્થાનમાં આપેલું છે. હવે આપણે એને દરેક સંખ્યાને દસની ઘાત સ્વરૂપે દર્શાવીએ, તો આપણે ત્રણ ગુણ્યા દસની ત્રણ ઘાત વત્તા ચાર ગુણ્યા દસની બે ઘાત વત્તા સાત ગુણ્યા દસની એક ઘાત વત્તા આઠ ગુણ્યા એક છે પણ આપણે એને દસના સ્વરૂપમાં લખવું છે, તો દસની ઝીરો ઘાત વત્તા બે ગુણ્યા દસની, હવે એકના છેદમાં દસ છે પણ આપણે એને દસના ઘાતકમાં લખવું છે. તો હમણાં જ આપણે ઘાતકના નિયમો જોયા, એનું ઘાત સ્વરૂપ જોયું કે ઋણ ઘાત સ્વરૂપ કેવી રીતે દર્શાવાય. તો એકના છેદમાં દસ હોય તો દસની આપણે ઋણ એક ઘાત દર્શાવી શકીએ છીએ, વત્તા ત્રણ ગુણ્યા દસની માઇનસ બે ઘાત, કારણ કે આપણે અહીંયા ત્રણની સાથે એ એકના છેદમાં સો ગુણાયેલા છે, પરંતુ એકના છેદમાં સો એટલે કે એકના છેદમાં દસની બે ઘાત, પરંતુ દસની બે ઘાતને આપણે ઋણ ઘાતાંકના સ્વરૂપમાં દર્શાવવાની છે, એટલે કે દસની ઋણ બે ઘાત આપણે દર્શાવીએ. હવે એક બીજું ઉદાહરણ જોઈએ. પાંચ હજાર ચારસો ને ત્રીસ ગુણ્યા પિંચોતેર. જો હવે આપણે સીધું જ લખવું હોય તો પાંચ ગુણ્યા દસ ની ત્રણ ઘાત વત્તા ચાર ગુણ્યા દસ ની બે ઘાત વત્તા ત્રણ ગુણ્યા દસ ની એક ઘાત વત્તા, હવે જો અહીંયા શૂન્ય છે તો શૂન્ય લખે ઉપર દસ ની ઝીરો ઘાત વત્તા પાંચ ગુણ્યા સાત ગુણ્યા દસ ની ઋણ એક ઘાત વત્તા પાંચ ગુણ્યા દસ ની ઋણ બે ઘાત. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એનું વિસ્તૃત ઘાત સ્વરૂપ દીધેલું હોય તો એને આપણે દસના ઘાતાંકમાં દર્શાવવાનું હોય છે. ફરી વખત વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું કે બેના ગુણ્યા એકના છેદમાં દસ હોવાને કારણે બે ગુણ્યા દસની ઋણ એક ઘાત લખી છે અને ત્રણ ગુણ્યા એકના છેદમાં સો, એકના છેદમાં સો એટલે કે સો ની દસની બે ઘાત કહેવાય, સો ની જગ્યાએ આપણે દસની બે ઘાત લખી શકીએ, એટલે કે ત્રણ ગુણ્યા દસની ઋણ બે ઘાત. એવી જ રીતે અહીંયા દશાંશ ચિહ્ન પછી પિંચોતેર દર્શાવેલા હતા, તો આપણે સાત ની ગુણ્યા દસની માઇનસ એક ઘાત લખી અને પાંચ ગુણ્યા દસની માઇનસ બે ઘાત દર્શાવી શકીએ. હવે આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી અને થોડા ઉદાહરણો જોઈએ. એમાં પહેલું છે ઋણ ત્રણ ની ઋણ ચાર ઘાત ગુણ્યા ઋણ ત્રણ ની ઋણ ત્રણ ઘાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દાખલો બે રીતે ગણી શકીએ
કે પહેલા આપણે જોઈએ કે બંનેમાં આધાર કેવા છે, બંનેમાં ઋણત્રણ એ આધાર છે, તો ઋણત્રણ આધાર છે તો અને ગુણાકાર છે તો ઘાતનો સરવાળો, એટલે કે ઋણ ચાર વત્તા ઋણ ત્રણ, એટલે કે ઋણ ત્રણ ની આપણે માઇનસ સાત ઘાત લખી શકીએ, પરંતુ માઇનસ સાત ઘાત છે એને આપણે એકના છેદમાં ઋણ ત્રણ ની સાત ઘાત વડે દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત કોઈ આ રીતે પણ આપણે એનો ઉકેલ શોધી શકીએ કે ઋણ ત્રણ ની માઇનસ ચાર ઘાત એટલે કે એકના છેદમાં ઋણ ત્રણ ની ચાર ઘાત ગુણ્યા એકના છેદમાં ઋણ ત્રણ ની ત્રણ ઘાત. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આધાર સંખ્યા છે તો ઘાતનો સરવાળો એકના છેદમાં ઋણ ત્રણ ની ચાર વત્તા ત્રણ ઘાત એટલે કે એકના છેદમાં ઋણ ત્રણ ની સાત ઘાત અથવા તો આપણે ઋણ ત્રણ ની ઋણ સાત ઘાત એવું દર્શાવી શકીએ છીએ. બંને રીતે આ દાખલો આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ ની ઋણ બે ઘાત છે અને ચાર પાંચ ની પણ ચાર ઘાત છે, તો અહીંયા પાંચ ની ઋણ બે ઘાત છે એટલે કે આપણે એકના છેદમાં પાંચ ની બે ઘાત લખીએ અને પાંચ ની ચાર ઘાત લખીએ, તો પાંચ ની ચાર ઘાત છેદમાં પાંચ ની બે ઘાત. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આધાર સરખા અને ભાગાકારની નિશાની તો ઘાતની બાદબાકી એટલે કે પાંચના ઘાતમાં ચાર અને ઋણ બે દર્શાવીએ એટલે કે પાંચ ની બે ઘાત. અને જો આપણને કિંમત શોધવાની કીધી હોય તો પાંચ ની બે ઘાત એટલે કે પાંચ ગુણ્યા પાંચ કરવાથી આપણને પચીસ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઋણ બે ની ત્રણ ઘાત અને ઋણ બે ની માઇનસ ચાર ઘાત છે, તો અહીંયા બંને રીતે દાખલો કરી શકાય. તમે આધાર સરખા અને ઘાતનો સરવાળો કરો અથવા તો ઋણ ઘાતને પહેલા ધન ઘાતમાં ફેરવી અને ભાગાકારના નિયમનો ઉપયોગ કરો. પરંતુ અહીંયા આપણી પાસે બંને જગ્યાએ ઋણ બે હોવાથી અને વચ્ચે ગુણાકારની નિશાની હોવાથી આપણે પહેલા નિયમનો ઉપયોગ કરીએ કે આધાર સરખા અને ગુણાકાર તો ઘાતનો સરવાળો એટલે કે ઋણ બે ની ત્રણ વત્તા ઋણ ચાર ઘાત એટલે કે ઋણ બે ની ત્રણ ઓછા ચાર બરાબર ઋણ બે ની માઇનસ એકાદ. તો આપણે આમ પણ લખી શકીએ કે એકના છેદમાં ઋણ બે ની એક ઘાત એટલે કે એકના છેદમાં માઇનસ બે, આમ પણ આપણે દર્શાવી શકીએ છીએ. હવે ઉદાહરણ નંબર ચાર માં એવું દર્શાવેલું છે કે પી ની દસ ઘાત છે અને પી ની ઋણ ત્રણ ઘાત છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ કે આધાર સરખા છે અને ગુણાકાર આપેલો છે તો ઘાતનો સરવાળો કરીએ એટલે કે પી ની દસ વત્તા ઓછા ત્રણ ઘાત એટલે કે પી ની દસ ઓછા ત્રણ બરાબર પી ની સાત ઘાત તરીકે દર્શાવી શકીશું. અને જો ઋણ પૂર્ણાંકમાં દર્શાવવાનું હોય તો આપણે એકના છેદમાં પી ની માઇનસ સાત ઘાત છે એવું આપણે દર્શાવી શકીએ. હવે આપણે આપેલ સંખ્યાને ઘાત સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે દર્શાવી શકાય છે. કોઈ પણ એવી સંખ્યા હોય કે જેને આપણે કોઈ ઘાત વડે ન દર્શાવી શકીએ એટલે કે એના બે જ અવયવ પડતા હોય તો પણ એને આપણે ઘાત તરીકે દર્શાવી શકીએ. તો ઘાત તરીકે કેવી રીતે દર્શાવીશું તે જોઈએ. અહીંયા બે દર્શાવેલા છે તો બે તો બે એકા બે એટલું જ આપણે લખી શકીએ એટલે કે એના બે જ અવયવ આપણે પાડી શકીએ, એક એક અને બીજો અવયવ બે. તો એને કેવી રીતે ઘાત સ્વરૂપે દર્શાવી શકાય તો પણ આપણે એને બે ની એક ઘાત સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. હવે અહીંયા આપણે ચાર એટલે કે બે ગુણ્યા બે લખીએ તો એને આપણે બે ની બે ઘાત લખીએ છીએ એટલે કે અહીંયા આપણે બે ની એક ઘાત દર્શાવી, એવી જ રીતે અહીંયા ચાર ને આપણે બે ની બે ઘાત તરીકે દર્શાવી, તો આઠ ને આપણે બે ની ત્રણ ઘાત વડે દર્શાવી શકીએ છીએ, તેમજ સોળ ને આપણે બે ની ચાર ઘાત
32 ને આપણે 2 ની 5 ઘાત વડે દર્શાવી શકીએ છીએ અને 64 ને આપણે 2 ની 6 ઘાત તરીકે દર્શાવી શકીએ છીએ। હવે આપણે બીજી સંખ્યાઓ જોઈએ જેમાં 3 તો આપણે 3 ને 3 ની 1 ઘાત તરીકે દર્શાવી શકીએ છીએ। 9 છે તો 9 ને આપણે 3 ગુણ્યા 3 તરીકે દર્શાવીએ એટલે કે 3 ની 2 ઘાત તરીકે દર્શાવીશું। એવી જ રીતે 27 ને આપણે 3 ની 3 ઘાત તરીકે દર્શાવીશું અને 81 ને આપણે 3 ની 4 ઘાત તરીકે દર્શાવીશું તેમજ 243 ને આપણે 3 ની 5 ઘાત તરીકે દર્શાવી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 4 ની કઈ ઘાત લખશો તો આપણે તરત જ કહીએ કે 4 ની 1 ઘાત લખી શકાય અને 16 ની આપણે 4 ની 2 ઘાત લખીશું અને 64 એટલે 4 ની 3 ઘાત લખીશું। તો જો વિદ્યાર્થી મિત્રો આ તમને સંખ્યા મેં જે દર્શાવી છે એને આપણે 4 ના ઘાતના સ્વરૂપમાં દર્શાવી પરંતુ જ્યારે એને આપણે 2 ના ઘાતના સ્વરૂપમાં દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય તો 4 એટલે કે 2 ની 2 ઘાત અને એની પાસે 1 ઘાત છે એટલે 2 ની 2 ઘાત। હવે અહીંયા 4 ની જગ્યાએ આપણે 2 ની 2 ઘાત તો મૂકી અને 12 એનો વર્ગ રહેલો છે તો આપણે 16 એટલે 2 ની 4 ઘાત લખીશું। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 16 એટલે 2 ની 4 ઘાત દર્શાવેલી હતી બરાબર। હવે આપણે અહીંયા 64 એટલે 4 ની 3 ઘાત દર્શાવેલી છે પરંતુ 4 એટલે કે 2 ની 2 ઘાત અને એની બહાર 3 ઘાત। અહીંયા આપણે નિયમ વિચારીએ આધાર 1 ઘાતાંક 2 આધાર 1 ઘાતાંક 2 તો બંને ઘાતનો ગુણાકાર તો 2 ની 6 ઘાત। તો જો વિદ્યાર્થી મિત્રો 16 ને આપણે 4 ની 2 ઘાત તરીકે પણ દર્શાવી શકીએ અને 2 ની 4 ઘાત તરીકે પણ દર્શાવી શકીએ। 64 ને આપણે 4 ની 3 ઘાત તરીકે પણ દર્શાવી શકીએ અને 64 ને આપણે 2 ની 6 ઘાત તરીકે દર્શાવી શકીએ। એવી જ રીતે અહીંયા 5 દર્શાવેલા છે તો 5 ની 1 ઘાત 25 એટલે 5 નો વર્ગ અને 125 એટલે કે 5 નો ઘન। એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાનું હોય અને આધાર તરીકે એટલે કે આધાર તરીકે આપણે કઈ સંખ્યા લેવી છે એના મુજબ આપણે એને ઘાત સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ। હવે આપણે આપેલ સંખ્યાઓને ઘાત સ્વરૂપે દર્શાવીએ અને પરિણામ શોધીએ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક રકમ આપેલી છે કે 2 ની 5 ઓછા ભાગ્યા 2 ની 8 ની 5 તો આપણે પહેલા એને 2 ની 5 ઓછા 8 અને એને આપણે 5 ઘાત તરીકે દર્શાવીએ। હવે વિદ્યાર્થી મિત્રો 5 માંથી 8 જાય તો ઋણ 3 મળે અને એની બહાર 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત તો અહીંયા આધાર 1 અને ઘાતાંક 2 આપેલા છે તો આપણે બંનેનો ગુણાકાર કરીએ અને 2 ની 5 ઘાત તો 2 ની માઇનસ 15 ગુણ્યા 2 ની 5। અહીંયા વિદ્યાર્થી મિત્રો આધાર સરખા છે એટલે આપણે ઘાતનો સરવાળો કરીએ કે 2 ની માઇનસ 15 વત્તા 5 એટલે કે 2 ની માઇનસ 10 ઘાત। તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 ના છેદમાં 2 ની 10 ઘાત એવું દર્શાવી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 ગુણ્યા 3 ની 3 ઘાત દર્શાવેલી છે પરંતુ આપણે જાણીએ છીએ કે 8 એટલે કે 2 ની 3 ઘાત અને અહીંયા 3 ની 3 ઘાત દર્શાવેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર 2 અને 3 ઘાત છે જ્યારે બીજી વખત 3 ની 3 ઘાત છે અહીંયા બંને આધાર અલગ અલગ છે પરંતુ ઘાતાંક સરખા હોવાને કારણે 2 ની 3 ની 3 ઘાત એટલે કે 2 તરી 6 6 ની 3 ઘાત એવું આપણે દર્શાવી શકીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો જો એની કિંમત શોધવાની કીધી હોય તો આપણે એને 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે કે 36 ગુણ્યા 6
એટલે કે 216 એવું પરિણામ આપણે લખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આધાર અલગ અલગ છે, પરંતુ ઘાતાંક બધી જ વખત ઋણ 3 દર્શાવેલા છે. તો આપણે આમ લખી શકીએ કે ઋણ 4 ગુણ્યા 5 ગુણ્યા ઋણ 5 ની માઇનસ 3 ઘાત, એટલે કે અહીંયા આપણે 4 ગુણ્યા 25 ની ઋણ 3 ઘાત દર્શાવી શકીએ. હવે 25 ચોક 100 એટલે કે 100 ની ઋણ 3 ઘાત, એટલે કે આપણે 1 ના છેદમાં 100 ની 3 ઘાત દર્શાવી શકીએ છીએ.